નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના એકમ છ બતક અને અથવા પણ હંસનો અભ્યાસ કરીશું આપણે એમાં ગીતનો અભ્યાસ કરીશું ગીતનું નામ આપેલ નથી પરંતુ એ ગીત આપેલ છે આપણે સૌપ્રથમ ગીતનું પઠન કરીશું જે આ મુજબ કરી શકાય આપણે કોઈ વાર્તા કે પાઠ વાંચીએ એને વાંચન કહેવાય પરંતુ જ્યારે ગીત ગાવાને બદલે એને ફક્ત વ્યવસ્થિત રીતે જોડણીની ભૂલો કર્યા વિના વાંચવામાં આવે એ પઠન કહેવાય છે તો આ ગીતનું પઠન આ મુજબ છે ઊંચા ઊંચા ડુંગર ચડશું ઊંડી ઊંડી ખીણ ઉતરશું વહેતા જળમાં નાહસું તરશું હરિયાળીમાં હરસું ફરશું પંખી સાથે કલરવ કરશું મીઠા તડકે અમે મલકશું રેશમિયા રેતીમાં ઢળશું મોજાને મસ્તીથી મળશું હવે આપણે આ ગીતની સમજૂતી મેળવીશું જે આ મુજબ છે ઊંચા ઊંચા ડુંગર ચઢશું ઊંડી ઊંડી ખીણ ઉતરશું ડુંગર એટલે પર્વત આ પંક્તિઓમાં ગીતકાર કહે છે કે ઊંચા ઊંચા ડુંગર ચઢશું એટલે કે અમે ઊંચા ઊંચા ડુંગર છે એના ઉપર ચઢશું ઊંડી ઊંડી ખીણોમાં ઉતરશું જે બે ડુંગરોની વચ્ચે ઊંડો પ્રદેશ હોય એને ખીણ કહી શકાય વહેતા જળમાં નાસું તરશું હરિયાળીમાં હરસું ફરશું જળ એટલે પાણી નાશું એટલે નહાઈશું હરિયાળી એટલે જ્યાં ઘાસ ઉગ્યો હોય લીલા લીલા વૃક્ષો હોય એવું આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે વહેતું જળ જે પાણી છે એમાં અમે નાશું અને તરશું હરિયાળીમાં જે લીલાશ છે ઘાસ છે લીલું લીલું અને વૃક્ષો છે ત્યાં અમે ફરશું પંખી સાથે કલરવ કરશું મીઠા તડકે અમે મલકશું રેશમિયા રેતીમાં ઢળશું મોજાને મસ્તીથી મળશું પક્ષી એટલે પંખી કલરવ એટલે પક્ષીઓ જે બોલે એ એમનો અવાજ મલકવું એટલે આછું આછું હસવું થોડું હસવું તે રેશમિયા એટલે રેશમ જેવી સુંવાળી મસ્તીથી એટલે મજાથી આનંદથી આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે અમે પંખી સાથે કલરવ કરશું એટલે પંખી જેમ મીઠા ગીત ગાય એમ અમે સરસ મજાના ગીત ગાશું મીઠા તડકે અમે મલકશું મીઠો તડકો એટલે ગમે એવો તડકો એમાં અમે મલકશું ફરશું અને હસશું મજા કરીશું રેશમિયા રેતીમાં એટલે કે સુંવાળી સરસ રેતીમાં અમે ઢળશું આડળશું મોજાને મસ્તીથી મળશું એટલે કે જે સમુદ્રના મોજા હોય દરિયામાં જે મોજા આવે એને મસ્તીથી મજાથી મળશું એટલે સમુદ્ર કિનારે પણ અમે ફરશું ત્યાં મજા કરીશું આમ આ ગીતમાં ઊંચા ઊંચા ડુંગર પર ચડવાની ઊંડી ઊંડી ખીણોમાં ઉતરીને ફરવાની વહેતા જળમાં નહાવાની તરવાની હરિયાળીમાં હરવા ફરવાની પંખી સાથે કલરવ કરવાની મીઠા તડકામાં ફરવાની મલકવાની રેશમિયા એટલે સુવાળી રેતીમાં આડોટવાની ઢળવાની અને મોજાને મસ્તીથી મળવાની વાત કરીને પ્રકૃતિના ખોળે આનંદ લેવાની વાત કરવામાં આવી છે અહીં આપણી ગીતની સમજૂતી પૂર્ણ થાય છે અહીં આપણે એકમ છ બતક અને અથવા પણ હંસની સમજૂતીમાં વિરામ લઈશું બાકી રહેતા એકમના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું આભાર